તો હું કોઈ અગ્રો નું પગથિયું નથી ચડતો કે ડીએપી ની યુરિયા ની ઠેલે નથી લેવા જતો. અત્યારે લોકો યુરિયા ની ખેતી માં લાઈન માં રહેવું પડે. લાઈન માં હું ઘર બેઠા દવા યુરિયા ડીએપી ઘર બેઠા બનાવો ને. શાકાહારી માંસાહારી બે પ્રકારના મિત્ર કીટકો થાય. 10 પર્ણી અર્ક છે, 10 પ્રકારના વનસ્પતિ નાખેલા છે, જેમ કે ધતુરો છે. પ્રકારનું ખાતર ની જરૂરિયાત ન પડે, યુરિયા ડીએપી રાસાયણિક કોઈ ની જરૂર ન પડે. પાંદડા બધા કોહવાઈ ગયા છે. અને ખેડૂત મિત્ર ને જણાવવાનું કે જો દુર્ગંધ આવતી હોય ને તમને વધારે. નમસ્કાર મિત્રો, તો ફ્રી નો વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું. અત્યારે હું એવા એક કિસાન એટલે એવા એક ખેડૂત ને ત્યાં પહોંચી ગયો છું, જે હું ને જયેશભાઈ બંને સાથે જ છીએ. તો જયેશભાઈ, આ કયું ગામ છે? આ પીપળિયા ગામ છે. હા, અને આ આપણે જ્યાં પહોંચી ગયા છીએ, જે કિસાન એ આપણા સંબંધી જ છે. અને આપણા આ મામા જ, મારા મામા છે એટલે જયેશભાઈ ના મામા છે, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. એક એવા પ્રકારની ખેતી કરે છે કે એક પણ પ્રકારનું આમાં ખાતર નથી વાપરતા, દવા નથી વાપરતા, એવા પ્રમાણની ખેતી કરે છે. ઓર્ગેનિક ખેતી કહી શકાય એવી ખેતી કરે છે. જો સરગવો આવેલો છે અને સરગવાનું મસ્ત જે પોતે આમાંથી ઘણી ઇન્કમ. અને આ ઓર્ગેનિક ખેતી કરે છે, જેમાં બાજરો છે, ઓર્ગેનિક બાજરો, અને એને સર્ટિફિકેટ પાસ થઈ ગયેલા છે. તો અહીંયાથી ઘણા લોકો એને ઘર ક્યાંય વેચવા જવું નથી પડતું. ગમે એટલો બાજરો કે સરગવો એ થાય, એ બધા ઘરેથી આવીને લઈ જાય છે. તો આપણે વિઠ્ઠલ મામાની મુલાકાત કરીએ. આગળ આપણે વિઠ્ઠલ મામાની મુલાકાત કરીએ. મામા છે એટલે વ્લોગ બનાવવાની મજા આવે, કેમ કે બીજા પાસે અચાનક આપણે જઈએ તો મૂંઝવણમાં આવી જઈએ ને. આ તો આપણા મામા છે એટલે વ્લોગ બનાવવાની મજા આવે. જો એક પ્રમાણે તો બીજી વાત કહું ને, જયેશભાઈએ વાત કરી તો સરગવો તો વાવેલો જ છે. બીજા નંબરમાં જ્યાં ખાલી પડેલી જગ્યામાં કહીએ ને કે આ ઢોર માટે સારો વાવી દીધો છે, અને વચ્ચે મરશી વાવી દીધી છે, એવા પ્રમાણમાં ખેડૂત છે. તમે આ એક જોયા જેવી વાત છે. ઓછી જમીનમાં વધારે ઇન્કમ એવી વાત છે. આપણે પાછલો વ્લોગ જેમને ન જોયો એ જલ્દીથી જોઈ આવજો. આપણે ઘેલા સોમનાથ ગયા હતા ને, બાજુમાં પીપળિયા ગામ છે એટલે આપણે ત્યાં પણ પહોંચી ગયા છીએ. પીપળિયા ગામની મુલાકાત લઈએ ને મામા પાસે ન આવીએ એવું તો બને નહીં. ઓર્ગેનિક ખેતી કરે છે આપણો મામા. બાકી તમને ખેતી કેવી લાગી નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી દેજો. ઓળખાણ કાર્ડ એમ નથી. તો મિત્રો, આપણે વિઠ્ઠલ મામા પાસે પહોંચી ગયા છીએ. અને આ કપાસ જુઓ ભાઈ, ઓર્ગેનિક ખેતી નો જે આપણે આમ કહી શકીએ કે દેશી રીતે બધી જ વસ્તુ. જયેશભાઈ ના મામા પણ કહી શકાય, મારા મામા પણ કહી શકાય, વિઠ્ઠલભાઈ નામ છે. તો મામા, કપાસ નો કેટલો ટાઈમ થયો છે? બે મહિના થયા. અને આમાં દવામાં તો દવામાં 10 પર્ણ કોઈ રીતે 2 મહિના થયા. આ પેલો છટકાવ હાલે છે એટલે એમાં કુદરતી નિયંત્રણ મીટક, કે જેમ કે શાકાહારી માંસાહારી બે પ્રકારના મિત્ર કીટકો થાય. શાકાહારી છે અને આવા ડાળિયા કીટકો હોય એ બધા માંસાહારી એટલે મોલો મસી બધા ખાતા હોય છે. એટલે આમાં મકાઈના છોડવા હોય તો એ રીતે જ વાયા છે, કે એમાં મિત્ર રોગ આવે તો પહેલો એટેક એમાં કરે, પછી એમાંથી મિત્ર કીટકો આનો મોલો મસી સુસ્યા ને એ બધું ખાઈ જાય છે. તો ઓર્ગેનિક જે ખેતી કરે છે એમના માટે તો સારી વાત કહેવાય કે તમને એવી જાણકારી જો મારો મામા આપી શકે. અને જે ઓર્ગેનિક ખેતી એવા કીટકો વિશે ઘણા મિત્રો નથી જાણતા હોતા, અને શું લેવા મકાઈ વિશે વાવે છે એનું કારણ જ ઘણા મિત્રોને નથી ખબર, તો એ પણ મામાએ કહી દીધું. અને અહીં એટલી દુર્ગંધ આવે છે એનું કારણ એ છે કે મામા એવી દવા બનાવી રહ્યા છે જે ઓર્ગેનિક કહી શકે. આ જુઓ તમે, 10 પર્ણી અર્ક છે, 10 પ્રકારના વનસ્પતિ નાખેલા છે, જેમ કે ધતુરો છે, આંકડો છે, પછી લીમડો છે, એરંડા છે, પછી અણી છે, ગળોના પાન છે, પછી 1 કિલો તમાકુ, 500 ગ્રામ હળદર, અને મિરસી, હા, એક તીખી મરચી, અને અને એક મહિનો રાખવાનું છે ને 1 મહિના પછી છંટકાવ કરવાનો છે. એટલે આમાંથી 500 500 ml એવી રીતે રોજ સાંજ સવારે હલાવવાનું છે.
જીવામૃત બનાવ્યું છે, આમાં જીવામૃત છે, જીવામૃત મિત્રો, જીવામૃત એટલે કોઈ કોઈ પ્રકારનું ખાતર ની જરૂરિયાત ન પડે, યુરિયા ડીએપી રાસાયણિક કોઈની જરૂર ન પડે. આમાં આને 3-4 દિવસ રાખવાનું છે. આની આ 200 લિટરના બેરલની અંદર 10 લિટર ગૌમૂત્ર, 10 કિલો ગાયનું સાણ, 1 કિલો છીણાનો લોટ અને 500 ગ્રામ રાફડાની માટી, પછી સવાર સાંજ 2 મિનિટ આને હલાવવાનું છે. એટલે બેક્ટેરિયાની સંખ્યા વધારે પ્રમાણમાં પડે છે. એટલે ફૂગમાં કામ કરશે અને સ્પ્રેમાં જીવામૃત 1 લિટર, 1 પંપમાં 1 લિટર છાંટી શકાય. પછી આમાં બનાવ્યો છે આંકડાનો બોળો. આમાં તાજો આંકડો નાખ્યો છે, 15 કિલો છે અને 200 લિટરનું બેરેલ છે, એટલે 15 કિલો આંકડો નાખ્યો છે. હજી આ 2 દિવસ જ થયા છે. આ 2 દિવસમાં તમે જોઈ શકો કે પાંદડા બધા કોહવાઈ ગયા છે. અને ખેડૂત મિત્રને જણાવવાનું કે જો દુર્ગંધ આવતી હોય ને તમને વધારે, તો એના માટે આમાં 10 લિટર ગાયનું ગૌખળ નાખી દેવું અને 5-1 કિલો ગાયનું સાણ નાખી દેવું, એટલે બહુ દુર્ગંધ નથી આવતી એના હિસાબે. અને કોહો આવવાનું કામ એકદમ જલ્દી કરે છે. એટલે બોળો તૈયાર થઈ જાય પછી ગૌમૂત્ર નાખવાનું કે બનાવતી વખતે? પહેલા જ નાખી દેવાનું, હારો હારે આંકડો નાખીને ત્યારે જ નાખી દેવાનું છે. અને મામા તમારે આ બનાવવાનો આ જે બનાવેલો છે એનો કેટલો ટાઈમ થયો? આના આજે મારે 2 દિવસ જ થયા. તેમ 2 દિવસમાં તેમ જોઈએ કે આ પાંદડા કેટલા કોહવાઈ ગયા છે. એનું કારણ શું? એનું કારણ કે આ પોટાશમાં કામ વધારે કરે, કોહવાઈ જાય એટલે ગાયનું ગૌખળ એક ટાઈપનું એસિડ જ થાય, એસિડ જ થાય એટલે પાન કોહવાય. અને ગાયનું સાણ, ગાયનું સાણ એટલે આથો આવવામાં બધી મદદ રૂપે થાય, એટલે પાંદડું ઝટ કોહવાય જાય. તમે જો 2 દિવસ જ થયા. પોટાશ ફોસ્ફરસ બેમાં ઝીંડવાનું કદ પણ વધારશે. અને ડ્રીપમાં તેમ પીએ તારી આપી શકો, 1 પંપમાં 1 લિટર છાંટે પણ શકો, 2 ફૂગમાં કામ કરશે. ઓછી જમીન છે તેમાંથી વધારે ફળ કઈ રીતે પ્રાપ્ત કરવું, મામા એ જ તમારું કેવું ને? કોઈ પણ જાતની ખર્ચ કર્યા, 1 રૂપિયાનો ખર્ચ કર્યા વિના ખેતીનું ઉત્પાદન લઈ. અને તમે કપા પણ જોઈ શકો છો, આમાં કુદરતી રીતે નિયંત્રણ થઈ જાય. અને પ્રકૃતિ ઈ જ ઈશ્વર છે. જેમ કે અસંખ્ય જીવાણુ આમાં ખાતા હોય માંસાહારી, એના માટે કુદરતની આમ કોઈ માણસ શાકાહારી માંસાહારી 2 પ્રકારના જીવતો હોય. આમાં ઘણા મિત્રો એવા હોય છે કે જયારે એમના ખેતરમાં જયારે થોડોક પણ રોગ ભાળે છે એટલે દવાનો છંટકાવ તરત કરી દે છે. પણ તમે આ મારા મામા છે એમની મહેનત તમે જુઓ, આ મહેનતથી જો તમે ખેતીમાં કામ કરો તો તમને વધારે અને ઓછી જમીનમાં સારી સફળતા મળી શકે, મામાનું બસ એટલું જ કહેવું છે. તો મિત્રો, આપણા મનમાં પ્રશ્ન થતો હોય છે કે મામા કેટલા ટાઈમથી આ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, તો એ માહિતી મામા જ આપી દેશે. હું આમ તો 2004થી ઓર્ગોની ખેતી કરું છું, જેનું મને રિલાયન્સ ફાઉન્ડેશનમાં 2016માં પણ એક પ્રમાણપત્ર મળેલું છે. અને તરઘડિયા યુનિવર્સલ સિટી આપણે વિજ્ઞાન કેન્દ્ર રહ્યું ત્યાંનું આ સારા પ્રયોગો કરવા માટેનું મને એનું સર્ટિફિકેટ મળેલું છે. પછી સુભાષ પારનેકર પ્રાકૃતિક ખેતી શિબિરની મેં 7 દિવસની શિબિર કરેલી, એમાં પણ મને એક સર્ટિફિકેટ મળેલું છે. અને ઓર્ગોનિકનું સર્ટિફિકેટ પણ મારી પાસે છે. આવા ઘણાય સર્ટિફિકેટ, 3-4ના સર્ટિફિકેટ મને મળેલા છે. પછી દેશી બાજરો મારો છે,
ઘર બેઠા અહીંયા 1200 નો માણસ ઘર બેઠા અહીંયા લઈ જાય છે. આપણે પહેલા જ વાત કરી, પહેલા જ જયેશભાઈ વાત કરી દીધી છે. એટલે 4 વીઘામાં મારે 30-35 મણ, આમાં 100 મણ બાજરો થયો હતો. અત્યારે હાલની તકમાં મારી પાસે 35 મણ એ ઓર્ડર ફૂલ છે, જોખાઈ તૈયાર છે. એટલે 3 મહિનામાં મારો 100 મણ ઓર્ગોનિક બાજરો ઘર બેઠા આવ્યો. તો મામા, મારા જે દર્શક મિત્રો તમને જોવે છે, એમને જો બાજરાની ખરીદી કરવી છે, આ જે તમે ઓર્ગેનિક રીતે જે તમે એનું સાસવણી કરો છો અને તેમનો આપણે ઉપયોગ કરી શકીએ, તો તમારો મોબાઈલ નંબર બધાને જણાવી દો, તો તમારી પાસેથી માણસો લઈ પણ શકે. મારો મોબાઈલ નંબર 97-375-94-41. તો મોબાઈલ નંબર મામાના બધા નોટ કરી લેજો. આ જુઓ, તમે જે ખાતરનો છંટકાવ કરો છો અને ખાતર તમે નાખો છો, બીજા નંબરમાં છે દવા તમે છાંટો છો, જે આપણે બજારમાંથી લઈને આપણે છાંટતા હોઈએ છીએ, ત્યારે 2 મહિનામાં માત્ર આવડો કપા નથી થતો. જોઈ લો અને આ કપાની માહિતી તમે જુઓ. ખેડૂતો કેટલી જગ્યાએ ખર્ચાય છે? ખેડૂત 4-5 જગ્યાએ ખર્ચાય છે. પહેલું તો ખેતી ખર્ચ લાગે છે, બીજો દવા ખાતર અને યુરિયા DAP અને બધો BR ખર્ચ. જો ખેડૂતો ઓર્ગોનિક ખેતી કરે તો પ્રાકૃતિક ખેતી કરે, ઝીરો બજેટ ખેતી કરે, ગાયા આધારિત ખેતી કરે, જૈવિક ખેતી કરે કે ઓર્ગોનિક ખેતી, વસ્તુ તો આ બધી નામ અલગ અલગ છે, વસ્તુ એક નહીં એક છે. ઝીરો બજેટ એટલે કોઈ તમારા ખીચામાંથી 1 રૂપિયાનો ખર્ચો ન થાય યુરિયા DAP કે એનું તમને કદાચ પહેલા વર્ષે ઉત્પાદન 2-5 નું ઓછું મળે, તો એના સામે તમે ખર્ચો ક્યાં કર્યો છે? ખર્ચો ક્યાં કર્યો છે? એટલે દવા, જેમ કે જીવામૃતના પ્રયોગ છે, ઘનજીવામૃતના પ્રયોગ છે, પછી આકડાનો ગોળો છે, પોટાશ છે, ફોસ્ફરસ, એમાં ઘણા તત્વ આવે, પછી 10 પાણી અર્ક છે. એટલે 100 લિટરનું બેરલ બનાવી નાખો તો 6 મહિના સુધી બગડતું નહીં. હવે 6 મહિના સુધી મારે એગ્રોવાળા પાસે ન જવું પડે, કોઈ ખાતર લેવા ન જવું પડે, એના માટે જીવામૃતનો પ્રયોગ બતાવેલો છે, આપણે જીવામૃત કરેલું છે, એટલે તો જ ખેડૂત પગભર થઈ જાય. હાલની તકતમાં હું 2004 થી આવી રીતે ખેતી કરું છું, તો હું કોઈ એગ્રોનું પગથિયું નથી ચડતો કે DAP યુરિયાની થેલી નથી લેવા જતો. અત્યારે લોકો યુરિયાની ખેતીમાં લાઈનમાં રહેવું પડે, તો લાઈનમાં હું ઘર બેઠા દવાનું યુરિયાને DAP ઘર બેઠા બનાવો ને તમે, જેમાં તમે નાઇટ્રોજનની જરૂર હોય, વધારે પડતું નાઇટ્રોજન તમે ખાટી સાસ જૂની ભેગી કરો તો એમાં તાંબાનો ટુકડો નાખતો નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં થઈ જાય, એટલી ઝલક સાસ એસિડ જેટલી બને છે. અને જેટલું જૂનું ગૌખળ હોય, વર્ષનું જૂનું ગૌખળ હોય, એટલું જ જૂનું એસિડ બની જાય તમારું. એટલે કોઈ પણ પ્રકારમાં તમે ખાટી સાસ 500 ml આયર નાખો ને 500 ml ગૌમૂત્ર નાખો, એટલે કોઈ પણ જાતના રોગ જીવાય તેમાં તમને જોવા ન મળે, કોઈ પણ જાતના ન મળે. પછી કુદરતી રીતે નિયંત્રણ થઈ જાય. ઊંડા આવી છે, પાણી ચડાવી દીધું, પાણી જે છે ઊંડા આવી જાય. તમે ઓલું આનું ખાતર બનાવતા અળસિયાનું ખેડૂતોને ખબર પણ પડે. ખેડૂત મિત્ર કીટક
ઝૂમ મારો ઝૂમ એક ડાળિયા કીટકો ડાળિયો દેખાતો નથી મિત્રો આપણે મામા સાથે વાત કરી, ઘણી બધી માહિતી મેળવી. તો આજે આજે છે ને આપણે હવે અહીંયા વ્લોગ ને એન્ડ કરી દેવાનો છે, કેમ કે વ્લોગ અહીં એન્ડ કરી દઈએ અને ટાઈમ પણ ઘણો બધો થઈ ગયો છે. તો વ્લોગ સારો લાગ્યો હોય અને જો આ ઓર્ગેનિક ખેતી તમને સારી લાગી હોય તો વિડીયો માટે લાઈક કરી, ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દો. જો આ વિડીયો ઉપર તમને કહું 1000 લાઈક આવી જાય એટલે મામા જે પણ વસ્તુ બનાવે છે એનો મસ્ત મજાનો વિડીયો ખેડૂત મિત્રોને શેર કરવાનો છે. તો વિડીયો માટે લાઈક કરી, ચેનલ માટે સબસ્ક્રાઈબ કરી દો. આપણે મળશે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.